ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર 13 ખેતર અને તેની ફરતે વાડ. નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આ વિડિયોમાં ગણિતમાં ચેપ્ટર 13 ખેતર અને તેની ફરતે વાડ, આ વિડિયોમાં આપણે ચોપડીમાં પેજ નંબર 157 ઉપર જોઈ રહ્યા હતા. હવે આવે છે પેજ નંબર 158 પ્રવૃત્તિ. તમારા વર્ગખંડમાં રહેલા આ ટેબલ જુઓ. તમે તેના પર કેટલા ગણિત ગમન પુસ્તક મૂકી શકો છો તેનું અનુમાન કરો. એટલે આમાં આપણે પ્રવૃત્તિ છે, મતલબ આપણે અનુમાન કરવાનું છે કે આવું અમારું ટેબલ હોય તો આટલા પુસ્તકો સમાન. યાદ રાખો, પુસ્તક એકબીજાની ઉપર ઢંકાવવો જોઈએ, બે પુસ્તકની વચ્ચે જગ્યા પણ ન રહેવી જોઈએ. તમારું અનુમાન અહીં લખો. તો અંદાજિત આપણે આની જેટલું ટેબલ, આના કરતા થોડું મોટું ટેબલ હોય તો આપણે એકબીજાની માથે ન મૂકીએ તો આપણા 5 પુસ્તક સમાઈ શકે. હવે તમે તપાસો કે તમારું અનુમાન સાચું છે. તમે કેટલા પુસ્તક મૂકી શકો છો? તમારા અનુમાન અને પુસ્તકોની ખરેખર સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે? એટલે કે અનુમાન આપણે 5 નું કર્યું હતું, પરંતુ ટેબલ પર 5 પુસ્તક સમાણા નહીં. કેટલા પુસ્તક સમાણું? 1 પુસ્તક ઓછું, એટલે કે 4 સમાણા. કેટલો તફાવત રહ્યો? તો કે 1. હવે બીજું ટેબલ જુઓ, ટેબલ જુઓ. શું આ ટેબલ પહેલાના ટેબલ કરતા મોટું છે? હવે બીજા ક્લાસનું લેવાનું કહે છે, મોટું છે. તો કે હા, અનુમાન લગાવો કે ગણિત ગમતના કેટલા પુસ્તકો આ ટેબલ પર મૂકી શકાય છે? તો કે મોટું છે, તો કે 10 મૂકી શકાય છે. તમારો અંદાજ સાચો છે કે નહીં તે તપાસો. તમે કેટલા ગણિત ગમતના પુસ્તકો મૂકી શક્યા? તો આપણે 8 જ મૂકી શક્યા. તો એની વચ્ચેનો તફાવત કેટલો રહ્યો? 2. 10 આપણે અનુમાન કર્યા હતા અને મૂક્યા. તફાવત શોધવાનું હોય તો મેં કીધું શું કરવાની હોય, બાદ બાકી. એક વર્તમાન પત્રથી ગણિત ગમતના કેટલા પુસ્તકોને પૂઠું ચડાવી શકાય? ત્યારે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. વર્તમાન પત્ર એટલે કે ન્યૂઝપેપર લેવાનું છે અને તમારે તમારી ગણિતની ચોપડીમાં શું કહે છે, પૂઠું ચડાવવાનું છે. તો એ એક વર્તમાન પત્રમાં કેટલી ગણિતની ચોપડીઓને પૂઠું ચડાવી શકાય એવું કરવાનું કહે છે. આપણી પ્રવૃત્તિ કઈ કરવાની છે નહીં. હવે અડધા વર્તમાન પત્રમાં પૂઠું ચડાવવાનો પ્રયત્ન કરવાનું કહે છે. અને શું તમે નાના ગામથી તમારા પુસ્તકને પૂઠું ચડાવી શકો? તો કે ના, આપણું પુસ્તક કેવું છે, ગણિતનું મોટું છે, એટલે નાના કાગળથી ચડાવી શકીએ નહીં. નાનામાં નાના કયા કાગળથી તમે તમારી ચોપડીને પૂઠું ચડાવી શકો તે શોધો. ઉપરાંત તપાસો અને તમારા દોસ્ત કરતા નાનો કાગળ વાપરે છે, પૂઠા ચડાવવાના છે અને તમને કહે છે કે તમારે કેટલું પૂઠું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આપેલ ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે? તો જે આ પ્રશ્ન છે એ આપણે સ્વાપોથીમાં આવે ત્યારે જોવાનું છે. ચોપડીમાં આ પ્રવૃત્તિ કેન્સલ કરવાની છે. 5મું, મોટા લીલા ચોરસમાં 1 સેમીના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? હવે આ જે બાજુમાં લીલું ચોરસ છે ગણો તો અંદર કેટલા ચોરસ આવેલા છે. તો તમે હાથ મૂકતા જાઓ લાઈન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 અને 36. તો એ મોટા લીલા ચોરસની અંદર 1 સેમીના કેટલા ચોરસ આવેલા છે? 36. શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપથી રસ્તો વિચારી શકો છો? એટલે શું કહે છે, એક એક તમારે ગણવાના નથી. તો કેવી રીતે ગણવાના કહે છે? ઝડપથી ગણાય જાય એવો કોઈ તમારી પાસે રસ્તો છે? તો આપણે કેવી રીતે રસ્તો કાઢવાનો છે તો આપણે જોઈએ. આ લંબચોરસ આવું તમારી સોરી ચોરસ આપેલું છે 3 4 5 6 1 2 3 4 5 6. તો હવે આપણે પહેલા શું કર્યું, આ રીતે ચોરસ બન્યા 1 2 3 4 5 6 1 2 6 7 8 9 10 એ રીતે એક એક ચોરસ છે. પરંતુ એમાં થોડી વાર લાગી તો એ કે છે તમારી પાસે કોઈ બીજો રસ્તો છે? તો કે હા, આ ગણો 1 2 3 4 5 6 આડા કેટલા ચોરસ છે? 6. ઊભા ગણો 1 2 3 4 5 6 ઊભા પર કેટલા છે? 6. બંને નો ગુણાકાર કરી તો મળી ગયા 36 ચોરસ. તો આ સરળ રસ્તો ગણે. આડા 6 ગણવાના, ઊભા 6 ગણવાના, આડા જેટલા હોય ગણવાના, ઊભા જેટલા હોય એટલા ગણવાના, બંને નો ગુણાકાર કરીએ તો આપણને ચોરસની સંખ્યા મળી જાય. 6મું, આપેલા વારે લંબચોરસના 1 સેમીના માપના કેટલા ટુકડા સમાઈ શકીએ તેનું અનુમાન કરો. હવે તમને આ લંબચોરસ આપેલું છે આડું, તો હવે એમાં શું છે? જો 1 2 3 અને 4 આવી રીતે ચોરસ આપેલા છે. તો હવે આપણને અહીંયા શું કરવાના, ચોરસ કેટલા સમાન કે પૂછેલું છે તો આપણે અહીંયા લીટી છે ને આમ સીધી સીધી લીટી કરી દેવાની.
લીંબુ આવી રીતે આમ ગોઠવવાનું છે તમારે અને તમારે જાતે આ ગણીને લખવાનું છે કે આ વસ્તુ શું કરવાની છે જાતે તમારે આ રીતે મેં કીધું એમ ઊભું છે તો ઊભું દોરી નાખવાનું આડે છે તો આડે દોરીને કેટલા ચોરસ છે ગણીને લખવાનું છે હવે આ ચોરસ આ ચિત્ર જુઓ શું તમે તેના એક સમાન ચાર ટુકડામાં વિભાજિત કરી શકો દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ હવે ચોથું કેવી રીતે આપેલું છે આવી રીતે આપેલું છે છે એમાં 1 2 3 4 1 2 3 અને આ 4 ભાગ આપેલા છે અને આડો આપેલા છે પણ 4 ભાગ આવી રીતે આપેલું છે છે તો હવે શું કહે છે આને 4 ટુકડામાં ભાગ વિભાજિત કરવાનું છે અને ભાગ પાડવાનો છે પરંતુ આ ચારે આના 4 ભાગ કરીએ તો ચારે ભાગ કેવા હોવા જોઈએ સરખા તો પહેલા આપણે અહીંથી ભાગ કરીએ એટલે આપણો આ એક ટુકડો બન્યો કહેવાય હવે આ બીજો ભાગ અહીંથી કરીએ તો આ બીજો બન્યો કહેવાય અહીંથી કરીએ તો આ ત્રીજો ત્રણ ટુકડા ભાગ બન્યા બેટા 1 2 3 હવે આપણે કેટલા ભાગ કરવાના કહી છે 4 ટુકડામાં વિભાજિત કરવાના છે તો આપણે ગણીએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા ચોરસ છે 12 ચોરસ છે તો એને કેટલા ટુકડા કરવાના છે 4 ટુકડા 12 ભાગ્યા 4 4 એકા 4 4 2 8 અને 4 એવી 12 આવી રીતે ટુકડા કરવાના હોય ટુકડા એટલે કે ભાગ પાડ્યા છે તો ભાગ પાડવાના કે એટલે ભાગાકાર કરવાનો તો કુલ ચોરસ 12 છે આપણને જેના 4 ભાગ કરવાના છે તો 12 ભાગ્યા 4 તો 4 પેલી ભાગ તો હવે એક એક ચોરસના કેટલા કેટલા ટુકડા લેવાના 3 ટુકડા પહેલા 3 ત્યાર પછી આ બીજા 3 ત્યાર પછી આ ત્રીજા 3 અને ત્યાર પછી આ ચોથા 3 તો બની ગયા આ એક આ બીજી આકૃતિ આ ત્રીજી આકૃતિ અને આ ચોથી આકૃતિ આ ચાર આકૃતિ બની ગઈ આ 1 આ 2 આ 3 અને આ 4 ચારેમાં સમાન ચોરસ થઈ ગયા તો 4 ટુકડાના વિભાજિત કર્યા અને બધા ટુકડા બધા ચોરસના કેવા ટુકડા આવ્યા સરખા ત્યાર પછી છે કોયડો ઘર અને કૂવો રાઘવ પાસે જમીનનો એક ટુકડો છે હવે આપણે કોયડો આપેલો છે ઘર અને કૂવા વિશેનો તો રાઘવ પાસે જમીનનો ટુકડો છે એટલે કે જમીન છે આ ચિત્રમાં મેં દોરેલી છે તો આવી એની પાસે એક જમીન છે તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે એક કૂવો આવેલો છે 4 મકાન છે અને તમે જોઈ શકો છો અને વચ્ચે આ શું છે કૂવો તે આ જમીન તેના 4 બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે હવે આ જમીન છે એને સમાન રીતે વિભાજિત કરવાનું કહે છે તેમાં જેમાં દરેકને એક મકાન મળે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ કર્યા વગર કરી શકે શું તમે તેને આ જમીન વિભાજિત કરવામાં મદદ કરશો દરેકના હિસ્સામાં અલગ અલગ મંગ પૂરો આ જમીન છે એમાં ચારેને જમીન પણ સરખી મળવી જોઈએ અને જો આની પાસે જમીન હોય અને આ આ વ્યક્તિનું ઘર જે હોય એ આની જમીનમાંથી ચાલ્યા વગર આ કૂવામાંથી પાણી ભરી શકે એવી રીતે વિભાજિત કરવાનું કહે છે તો આપણે પેલા જમીનના ટુકડા લઈએ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 જમીન છે બાળકો કેટલા છે 4 તો 4 3 12 તો એક એક ને કેટલા ટુકડા મળશે 3 ટુકડા મળશે પરંતુ 3 ટુકડા મળશે પરંતુ એને કેવી રીતે વિભાજિત કરવાનું છે કે એકબીજાની જમીનમાં ગયા વગર એ કૂવામાંથી પાણી ભરી શકે તો આ પહેલો જે છે એનું આપણે જમીનનું વિભાજન કેવી રીતે કરીએ આ 3 ટુકડા એને આપી દઈએ તો જો આ 1 2 3 ટુકડા અને કૂવો પણ એને મળી ગયો પાણી ભરવા કોઈની જમીનમાં ચાલી શકશે નહીં બીજો છે એમને આપણે આ 3 ટુકડા આપી દઈએ આ 3 ટુકડા આ 1 2 3 અને આ એનું ઘર છે તો એ ઘરેથી એની બાજુમાં જ કૂવો છે તો અહીંયાથી પાણી ભરી શકશે અને એની પાસે કેટલા ટુકડા 1 2 અને 3 ત્યાર પછી છે આ તો એને આપણે કયા ટુકડા આપી શકીએ આ આપેલા આવેલા 1 2 3 આ 3 ટુકડા એને આપી દઈએ એટલે શું કરી શકશે એના જમીનમાં ચાલીને પાણી ભરી શકે અહીંયાથી ચાલે એટલે આ એને કૂવામાં પાણી ભરી શકે અને આ ક્યાંથી પાણી ભરી શકે એના ઘર પાસેથી અને આ એની જમીનમાંથી ચાલીને પાણી ભરી શકે અને છેલ્લે બધું એને કયા ટુકડા આપી દેવાના છે આ
છેલ્લા ત્રણ એને પણ એનો કૂવો કેવો છે એના ઘરની પાસે એના કોઈની જમીનમાં ચાલવું પડશે નહીં આ ત્રણેય ટુકડા એના અને એની ઘરની બાજુમાં કૂવો તો જુઓ આ અહીંયાથી પાણી ભરશે એ પણ કોઈ ના ચાલી નહીં શકે આ અહીંયાથી પાણી ભરશે તો એની પણ ત્રણ ટુકડા થઈ ગયા અને કોઈની જમીનમાં ચાલવા જવું પડશે નહીં ત્યાર પછી આનો વારો તો એને પણ આ ત્રણ ટુકડા મળી ગયા અને એની જમીનમાંથી ચાલીને શું કરશે પાણી ભરી શકશે અને ચોથો છે એની બાજુમાં કૂવો છે ત્યાંથી પાણી ભરશે આપણે આવતા વિડીયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ